Very good morning, everyone. I hope you all are enjoying lectures shared by our faculties. હવે તો મારા ખ્યાલે મારું ઇન્ટ્રોડક્શન દેવાની જરૂર નથી. આઈ એમ વન ઓફ ધ ક્લાસ ટીચર્સ ઓફ BBA સેમ વન, એટલે કે BBA સેમ વનના બી ડિવિઝનની હું ક્લાસ ટીચર છું. આઈ એમ બીના દવે. હવે થર્ડ ટાઈમ ઇન્ટ્રોડક્શન નહીં આપું. ઓકે ગર્લ્સ, ધીસ ઇઝ અવર સેકન્ડ લેક્ચર. ઇનફેક્ટ ઓફિશિયલી ઇટ ઇઝ ફર્સ્ટ લેક્ચર, બિકોઝ ફર્સ્ટ લેક્ચર વોઝ અબાઉટ ઇન્ટ્રોડક્શન. ઇન ધેટ વી જસ્ટ હેડ ડિસ્કસ્ડ ધ સ્ટ્રક્ચર ઓફ ધ સિલેબસ, ધ સબ્જેક્ટ એન્ડ ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સબ્જેક્ટ્સ. એટલે કે સિલેબસમાં શું આવે છે આખા સેમેસ્ટરમાં તમારે ભણવાનું, અને કેવી રીતે સબ્જેક્ટ આખો ફ્રેમ કરેલો છે. હા, ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ થ્રી પાર્ટ્સ, પ્રેક્ટિકલ, થિયરી અને ઇન્ટરનલ. ઇન દેટ વે વી હેવ ડિવાઇડેડ હોલ સિલેબસ. એ પ્રોપરલી મેં એક્સપ્લેન કર્યું છે પ્રીવિયસ લેક્ચરમાં. સો ફ્રોમ ધીસ લેક્ચર ઓનવર્ડ્સ વી શેલ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્ટ ટર્મ્સ વિચ આર કવર્ડ ઇન યોર સિલેબસ. ઓફિશિયલી હવે ભણવાનું ચાલુ થાય છે. બટ બિફોર સ્ટાર્ટિંગ ધ લેક્ચર આઈ શેલ શેર અ ગુડ થોટ એવરી ડે, એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર આઈ શેલ શેર અ શોર્ટ સ્ટોરી ઇન એવરી લેક્ચર. સો ટુડેઝ થોટ ઇઝ ધ મૂન ટોટ મી ઇટ્સ ઓકે ટુ ગો થ્રુ ફેઝિસ, ધ સન ટોટ મી નો મેટર હાઉ મેની ટાઈમ્સ યુ ગો ડાઉન કીપ રાઇઝિંગ. મૂન એન્ડ સન, હા, આપણે સવારમાં ઉઠીએ અને રાત્રે સૂઈએ, આ બે વસ્તુ આપણી સામે આવે જ છે. એવરી વન ઇન ધીસ વર્લ્ડ, આખી દુનિયામાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેની સામે આ બે ન આવતું હોય. કોઈ યુનિક નથી, ઓલ આર સેમ, મૂન એન્ડ સન. તો ગર્લ્સ, ઓલ ઓફ અસ નો કે મૂન હેઝ ટુ પાસ થ્રુ ડિફરન્ટ ફેઝિસ. એટલે કે પહેલાં નાનો હોય, પછી મોટો થતો જાય, એકદમ મોટો હોય પૂનમના દિવસે, વળી પાછો નાનો થતો જાય. એટલે ઇટ હેઝ ટુ પાસ, કે સારો ટાઈમ હોય ત્યારે એકદમ પૂનમમાં ખીલેલો હોય, પછી થોડો થોડો ડલ ટાઈમ થાય તો એ નીચે થતો જાય. એટલે આખા મહિના દરમિયાન, થ્રુ આઉટ ઓલ મંથ, એને અલગ અલગ ફેઝમાંથી પાસ થવું પડે છે. સો વોટ વી હેવ ટુ લર્ન ફ્રોમ મૂન ઇઝ ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. આપણી લાઈફમાં પણ અત્યારે થોડો એવો જ છે ટાઈમ, બધાને સેમ છે, કોઈને અલગ પણ હોઈ શકે, થોડું ઘણું વધારે પણ હોઈ શકે, ડિપેન્ડ ઓન યોર સિચ્યુએશન. પણ બધાને થોડો ઘણો ખરાબ ટાઈમ અત્યારે આ પેન્ડેમિકના કારણે પાસ થઈ જ રહ્યો છે, તો ઇટ્સ ઓકે. હા, ઇટ વિલ ઓલ્સો પાસ. હા, પાછું પાછું આપણી સામે સારા દિવસો પણ આવશે, જ્યારે નોર્મલી આપણે મળશું, રહેતા હશું, રેગ્યુલર લેક્ચર્સ અટેન્ડ થશે, ક્લાસ કોલેજે આવવાનું થશે, એવરીથિંગ. હા, ક્યારે એક ને એક ટાઈમ હંમેશા રહેતો નથી, ટાઈમ કીપ્સ ઓન ચેન્જિંગ. એન્ડ ધ સન ટોટ મી ધ નાઉ મેટર હાઉ મેની ટાઈમ્સ યુ ગો ડાઉન કીપ રાઇઝિંગ. એટલે ગમે તેટલી વખત સન હેઝ ટુ સેટ એવરી ડે. હા, સવારમાં એ રાઇઝ થાય છે અને સાંજે ઇટ હેઝ ટુ સેટ. ક્યારેક ગર્લ્સ તમે એવું જોયું, આટલા મોટા થયા, 19-20 વર્ષના, 18 વર્ષના, હા, તો એવું ક્યારે જોયું કોઈ કે કોઈ દિવસ સૂર્ય આથમ્યો જ ન હોય, સેટ જ ન થયો હોય? હેવ યુ સીન? નો, ક્યારેય એવું ન બને. એવરી ડે સન હેઝ ટુ રાઇઝ. અને પાછું એ સવારે જો ભલે રાત્રે એને સેટ થવું પડે સાંજે, પણ મોર્નિંગમાં તમે જ્યારે ઉઠી ગયા હશો ત્યારે ઓલરેડી સન રાઇઝ થઈ જ ગયો હશે, રાઈટ? અને અત્યારના પીરિયડ તો એવો છે જ કે તમે ઉઠો ત્યારે સનરાઈઝ થઈ જ ગયો હોય. હા, આઈ હોપ કે અત્યારે ઉઠીને પાછો લેક્ચર નાહી ધોઈને બેસી ગયા હશો જોવા માટે. એટલે કહેવાય ને કે સન હેઝ ટુ સેટ એવરી ડે, બટ ઇટ ડઝ નોટ સ્ટોપ રાઇઝિંગ. તમારે સેટ થવું પડે છે
આથમવું પડે છે, એનો મતલબ એમ નથી કે તમે ઉગવાનું બંધ કરી દો. સો નો મેટર હાઉ મેની ટાઈમ્સ યુ ગો ડાઉન, કીપ રાઇઝિંગ. Now, the first topic of our syllabus is definition of computer. Very basic thing, basic point related with computer is the definition of computer. Generally, I ask for the definition in classroom. So, ઇટ ઇઝ ટુ વે ઇન્ટરેક્શન કે સ્ટુડન્ટ્સ નો ધીસ આઈ નો, હા, એટલે તમે લોકો મને આન્સર આપતા હો છો જનરલી ક્લાસમાં, અને જેવા તમારા આન્સર મળે એકોર્ડિંગલી આઈ એક્સપ્લેન ઇન ક્લાસરૂમ, હા, ઇન દેટ વે, બિકોઝ આઈ ડોન્ટ નો હાઉ મેની ઓફ યુ આર ફ્રોમ ગુજરાતી મીડિયમ, હાઉ મેની ઓફ યુ આર ફ્રોમ ઇંગ્લિશ મીડિયમ. સો જનરલી આઈ ઇન્ટરેક્ટ વિથ ધ સ્ટુડન્ટ્સ, આઈ ગેટ ધેર રિસ્પોન્સીસ, બટ હિયર ઇન ઓનલાઈન લેક્ચર્સ ઇટ ઇઝ નોટ પોસિબલ. So I am continuing with my method and will try that Gujarati medium students would not suffer, because maximum students, maybe 80% students will be from Gujarati medium, okay, and no doubt English medium students will not suffer because the slide itself is in English and majority I shall explain in English, but I shall try to translate it into Gujarati. But this is a technical subject, so most of the terms are in English. Suppose computer, electronic, so you cannot convert some words into Gujarati. Do translation possible nahi. એટલે લગભગ યુ લગભગ તમને લોકોને તકલીફ નહીં પડે. So the definition of computer is an electronic device which performs following operations. First of all, it is an electronic device. That means it depends on the electricity. Without electricity, computer cannot be switched on. Device એટલે સાધન. Computer એક એવું electronic સાધન છે, એટલે કે ઇલેક્ટ્રિસિટીથી ચાલતું સાધન છે, કે જે નીચેના જે હમણાં સ્ટેપ્સ લખેલા છે મેં ઓપરેશન્સ એ પરફોર્મ કરે છે, બરાબર. વિચ આર ધીઝ ઓપરેશન્સ? ફર્સ્ટ ઓફ ઓલ, ઇટ એક્સેપ્ટ્સ ઇનપુટ ફ્રોમ ધ યુઝર. એક્સેપ્ટ્સ ઇનપુટ ફ્રોમ ધ યુઝર મીન્સ કે આપણે કીબોર્ડ કે માઉસ કે સ્કેનર કે ટચ સ્ક્રીન, હા, હવે તો મોબાઈલ બધા યુઝ કરો છો, મોબાઈલ ઇઝ ઓલ્સો અ સ્મોલ કમ્પ્યુટિંગ ડિવાઇસ. એટલે મોબાઈલના જે કંઈ પણ તમે ડેફિનેશન હોય એ જ કમ્પ્યુટરની ડેફિનેશન હોઈ શકે. હા, અમે લોકો એવી જનરેશન છીએ ગર્લ્સ કે જે કમ્પ્યુટર શીખીને પછી મોબાઈલ શીખ્યા છીએ. હા, તમે લોકો એવી જનરેશન હોવ છો કે જે પહેલાં મોબાઈલ ઓપરેટ કરતા શીખે છે અને પછી કમ્પ્યુટર શીખતા હોય છે, કારણ કે કમ્પ્યુટર તો તમે 5 યર્સ 10 યર્સ કોઈ પણ એજ જનરલી સ્કૂલમાં ઇન્ટ્રોડ્યુસ થતું હોય છે, પણ મોબાઈલ છે એ તો 1 વર્ષ 1.5 વર્ષની એજથી જ આપણી લાઈફમાં ઇન્ટ્રોડ્યુસ થઈ જતો હોય છે. ઓકે, એટલે તમને લોકોને મોબાઈલ પહેલાં આવડે, કમ્પ્યુટર પછી આવડે. એટલે જેમ મોબાઈલમાં મેં એક્ઝામ્પલ આપ્યું કે ટચ સ્ક્રીનથી તમે કરી શકો છો ક્યાંય પણ ક્લિક, હા, ટચ સ્ક્રીન જે કરો છો ઇટ ઇઝ ઓલ્સો એન ઇનપુટ. સો એક્સેપ્ટ ઇનપુટ ફ્રોમ ધ યુઝર. તમે જે કંઈ પણ આપો, આઈધર યુ ટાઈપ સમથિંગ, યુ સિલેક્ટ સમથિંગ, યુ ડ્રો સમથિંગ, હા, યુ સ્પીક સમથિંગ, સ્પીચ તમે અત્યારે જે હું આપી રહી છું તો યુ સ્પીચ સ્પીક સમથિંગ, એ બધું જે છે, અથવા વિડીયો રેકોર્ડ કરો, એ બધું શું છે? ફોર્મ્સ ઓફ ઇનપુટ. એ બધું જ ઇનપુટ લે છે કોની પાસેથી? યુઝર. યુઝર મતલબ ધ પર્સન હુ ઇઝ યુઝિંગ કમ્પ્યુટર, એની પાસેથી લે છે. પ્રોસેસિસ ઇટ, ધેન ઇટ મેક્સ સમ મેનિપ્યુલેશન ઓન ધ ઇનપુટ. તમે જે કંઈ પણ પ્રોવાઈડ કર્યું છે, આઈધર યુ હેવ એન્ટર્ડ સમ ડેટા, હા, ABCD એવું કંઈ પણ, તમારું નામ કે કાંઈ, અથવા તમે કોઈ વિડીયો તમારો મૂક્યો છે, તો એને મેનિપ્યુલેટ કરે છે, પ્રોસેસ કરે છે. હા, ઇટ પ્રોસેસિસ ઇટ. હા, વિધાઉટ પ્રોસેસિંગ ઇટ ઇઝ નોટ પોસિબલ. વિધાઉટ પ્રોસેસિંગ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ગેટ આઉટપુટ ફ્રોમ ધ કમ્પ્યુટર. એટલે પ્રોસેસ તો એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઇન ગેટિંગ આઉટપુટ ફ્રોમ ધ કમ્પ્યુટર.
and generate the required output. After processing, the computer generates the required output. Required output. Required मतलब के तमने जे जो है चे ई आउटपुट एने गमे एवं नहीं. ओके पेपर में तमे लोग पेपर लखता हो छो बराबर तो केवा पेपर लखो हाँ तमने आवड़े एवं लखो ने सामे वाला ने गमे एक्जामिनर चेक करे ने मजा आ जाए एवं पेपर नहीं लखता आपणे आपणे केवो लखे छे आपणे आवड़े एवं लखे. ओके बट हियर कम्प्यूटर इज अ मशीन आफ्टर ऑल इट इज अ मशीन सो इट जनरेट्स द रिक्वायर्ड आउटपुट जे जोईए जेवु फॉर्मेट जोईए जे कलर में जोईए हाँ ई सेम फॉर्मेट में इट विल जनरेट द आउटपुट फॉर द यूजर. यूजर इज द पर्सन इज अ ह्यूमन बीइंग नॉर्मली इट इज रोबोट न हो तो इट इज ह्यूमन बीइंग के जे कम्प्यूटर यूज करे ऑपरेट करे ही ओर शी हेज टू प्रोवाइड इनपुट एने कम्प्यूटर ने कंक आप पड़े कहींजपण कंक इनपुट तेरे कोईपण डिवाइस थ्रू आपव पड़े पची एनु प्रोसेसिंग आवड़े कम्प्यूटर ने करता अने पची ई तमने शू आपे छे प्रॉपर आउटपुट. ओके आई होप द डेफिनेशन ऑफ कम्प्यूटर इज क्लियर टू यू गर्ल्स. राइट नाउ यू डू नॉट हैव बुक. ओके यू विल गेट द बुक विद इन सम टाइम बट मियरली अटेंडिंग द लेक्चर विल नॉट बेनिफिट यू. एटले हूँ तमने लोकोने भी एडवाइस आपीश के जे जे स्लाइड्स हूँ अहीं देखाड़ू तमने लोकोने बहु मारी स्लाइड्स कंटेंट्स बहु वधारे नहीं होय जेजी नहीं होय बहु लिमिटेड कंटेंट्स हशे तो इट इज बेटर के तमने रनिंग लेक्चर लगता न आवड़े हूँ जे कहीं पर बोलूँ छू ई लगता न आवड़े तो इट्स ओके इट्स फाइन पण स्लाइड में जे लखेलू छे ई नोट अने पेन लई अने बेसो अने स्लाइड एक एक जे छे ई तमे लखता जाजो तो तमने एनाथी फायदो थाशे. ओके हूँ बहुज ओछी कंटेंट्स राखी साइड स्लाइड में वधारे हूँ ज बोलीश बोलवानो शौक छे. ओके कारण के आ टीचरना प्रोफेशन में 20 वर्ष थी छूँ एटले जो स्लाइड में बधुं लखाई जाए तो मारे बोलवानो शू आवे बराबर एटले मारे बोलवू होय एटले स्लाइड्स में ओछू हशे. हाँ तो वॉट एवर इज रिटन ऑन स्लाइड यू हैव टू राइट इट डाउन. एक बुक ज बनावी नाखजो आम तो क्वेश्चन आंसर की बुक बनावड़ू छूँ क्लास में એટલે તમે એક બુક ફાયર બુક રાખજો જ ભલે ઇનિશિયલી આ લખો પછી ક્લાસમાં જે કંઈ પણ લખાવો કે કંઈ પણ કરાવો ક્વેશ્ચન આન્સર યુ હેવ ટુ રાઇટ ધેમ કારણ કે લખવાની પ્રેક્ટિસ નહીં કરો તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડાયરેક્ટલી રાઇટ ઇન એક્ઝામ. ડાયરેક્ટ તમને સમજાઈ જાય કે ઓ મેડમ આમાં શું છે ડેફિનેશનમાં પણ તમારે જાતે લખવાની એકવાર ટ્રાય કરો મોઢે લખવાની તો ઇટ ઇઝ નોટ પોસિબલ એસ્પેશિયલી ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ. હા ડાયરેક્ટલી તમે આટલા બધા 8 સબ્જેક્ટ આવ્યા છે ન્યૂ સબ્જેક્ટ્સ આર દેર એન્ડ ઓલ ઓફ ધેમ આર ઇન ઇંગ્લિશ તો ઇંગ્લિશ લખવાની પ્રેક્ટિસ તો રાખવી જ પડશે. ઇટ ઇઝ અ વેરી ગુડ પ્રેક્ટિસ બરાબર. એટલે આ મેં ઘણો બધો ટાઈમ એક સ્લાઇડ રાખી છે તમારી સ્ક્રીન ઉપર સો યુ કેન રાઇટ ઇટ ડાઉન. અને હજી ન લખ્યું હોય તો તમે પોઝ કરીને વિડીયો ફરીથી જોઈ પોઝ કરી અને પછી પણ લખતા જાજો. હા એન્ડ ફ્રોમ ટુમોરો કીપ અ નોટ નોટબુક એન્ડ પેન વિથ યુ અને એક એક સ્લાઇડ પહેલાં લખી લેવી. હું એક સ્લાઇડને એક્સપ્લેન કરીશ ઘણી બધી વાર કેટલી બધી વાર એટલે યુ કેન ઇઝીલી રાઇટ. આમાં તમને કંઈ તકલીફ નહીં પડે કે ઓહો આ તો એટલું ફાસ્ટ ફાસ્ટ અમારે કેમ લખવું આરામથી લખી શકશો. ફાઇન સો ઇટ વોઝ ધ ડેફિનેશન ઓફ ધ કમ્પ્યુટર. નાવ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ એકચ્યુઅલી ગર્લ્સ આ કોમન ક્વેશ્ચન જ થશે કે રાઇટ ડેફિનેશન ઓફ કમ્પ્યુટર એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર ઓર વોટ ઇઝ કમ્પ્યુટર રાઇટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર ઇટ ઇઝ યોર ફર્સ્ટ ક્વેશ્ચન. ઓકે ડોન્ટ વરી આઈ શેલ પ્રોવાઈડ યુ લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ ઇન ફ્યુચર. સો ધ સેકન્ડ પોઈન્ટ ઇન ધ સેમ ક્વેશ્ચન નોટ સેમ ચેપ્ટર તો ઘણું લાંબુ છે બહુ ધીમે ધીમે આપણે કરશું પણ સેમ ક્વેશ્ચનનો આ સેકન્ડ પોઈન્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ મીન્સ લક્ષણો લાક્ષણિકતાઓ. ઓકે હા જનરલી સ્ટુડન્ટ્સ છે એ પ્રોવાઈડ કરતા હોય છે ગુજરાતી વર્ડ
ક્લાસમાં પણ મને યાદ આવશે ત્યાં સુધી હું પણ બોલીશ કે લાક્ષણિકતાઓ કમ્પ્યુટરની શું શું છે. હા, આપણી દરેક વ્યક્તિ જેટલા લોકો છે બધાની કંઈક કંઈક લાક્ષણિકતાઓ હોય જ છે. ઇન ધ સેમ વે કમ્પ્યુટર હેઝ લોટ્સ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ. બધી એકસાથે નહીં ભણાવું, એક લેક્ચરમાં આપણે બધું ડાયજેસ્ટ નથી કરી નાખવાનું, બિકોઝ યુ આર ન્યૂ અને 8 નવા નવા સબ્જેક્ટ આ વીકમાં ઇન્ટ્રોડ્યુસ થશે. ઓકે, બધાની કન્ટેન્ટ્સ, બધાની ટીચિંગ મેથડ, એવરીથિંગ ઇઝ ડિફરન્ટ, બધું જ અલગ છે. બધાની સ્લાઇડ્સનું જે છે લેઆઉટ છે, લેંગ્વેજ છે, એવરીથિંગ ઇઝ ડિફરન્ટ. એટલે આઈ શેલ પ્રોવાઈડ યુ ટાઈમ. હું એટલી સ્લો જઈશ ભણાવવામાં કે તમને લોકોને ઇનફ ટાઈમ મળે કે તમે લોકો સેટ થઈ જાઓ, ફેમિલિયર થઈ જાઓ વિથ માય લેંગ્વેજ, વિથ માય સ્લાઇડ્સ, વિથ માય વે ઓફ ટીચિંગ, ઓકે, એક્સપ્લેનેશન, બધું તમને ખ્યાલ આવે. એટલે પહેલાં 2-3-4 લેક્ચર એકદમ સ્લો, સાવ થોડું થોડું ભણાવવાનું, એટલે તમને લોકોને પણ ઓવર બર્ડન ન લાગે. કેમ કે માર્ચમાં એક્ઝામ આપી હતી 12th તમે લોકોએ, લાસ્ટમાં માર્ચમાં, એ પછી ભણવાનું જે છે એ અત્યારે સ્ટાર્ટ થયું છે, માર્ચથી પછી ડાયરેક્ટ સપ્ટેમ્બર. એટલે વિચારી લો કેટલા મહિના થઈ ગયા. આફ્ટર 6 મંથ્સ યુ આર લર્નિંગ સમથિંગ. એટલે લર્નિંગ પ્રોસેસ થોડીક તો આપણી 6 મહિનામાં ડાઉન થઈ જ હોય, બિકોઝ વી આર હ્યુમન બિંગ્સ. એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ. એટલે ઉતાવળથી જલ્દી જલ્દી ભણાવી દેવાનું આપણો કોઈ પર્પઝ નથી. સો કેરેક્ટરિસ્ટિક્સ, દેર આર 14-15 કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર. 4 ઓફ ધેમ, એમાંની 4 આ છે, અત્યારે એક્સપ્લેન કરું છું. સ્પીડ, સ્પીડ, ઓલ ઓફ યુ નો દેટ કમ્પ્યુટર ઇઝ અ સ્પીડી ડિવાઇસ. મીન્સ કે ધ સ્પીડ એટ વિચ ઇટ કેન પ્રોસેસ, ઇટ કેન વર્ક, ઇટ કેન જનરેટ આઉટપુટ ઇઝ વેરી હાઈ. ઇટ સ્પીડ ઓફ વર્કિંગ ઇઝ વેરી હાઈ. ઇટ કેન પ્રોસેસ મિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ ઇન અ મિનિટ. બહુ જ ફાસ્ટ, હા, ઘણી બધી ઇન્સ્ટ્રક્શન્સ એકસાથે તમે આપો તો પણ એ બધી જ પ્રોપર લાઇનમાં, પ્રોપર સિક્વન્સમાં, વ્યવસ્થિત રીતે એને બધી ઇન્સ્ટ્રક્શન્સને એ ફોલો કરશે. તમે જે કંઈ પણ કીધું છે એ બધું જ. હા, સપોઝ ઇફ આઈ સે કે 10+10, યુ વિલ સે 20, વેરી ઇઝી. બટ ઇફ આઈ સે 3835 9342, વોટ વિલ બી ધ આઉટપુટ? યુ કેન ઇઝીલી રિપ્લાય. વાય? બિકોઝ વી આર હ્યુમન બિંગ્સ. હા, આપણામાં બીજા ઘણા બધા સારી કેરેક્ટરિસ્ટિક્સ છે, પણ સ્પીડ તો કમ્પ્યુટર જેટલી નથી જ. હા, એ તો સેમ, તમે આટલું મોટું ઇક્વેશન આપો ઓર 10+10 20, તો ઇટ વિલ ટેક સેમ ટાઈમ, યુ નો દેટ. હા, બહુ મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે, બહુ જ સિમ્પલ. પણ હવે તો તમે બધા ટેકનોક્રેટ્સ છો, મોબાઈલ યુઝ કરો છો, ટેબ્લેટ યુઝ કરો છો આટલા વર્ષથી. હા, એટલે યુ નો કે સ્પીડ કેટલી હોય છે. હા, આપણે એક સામાન્ય સિમ્પલ એક વિડીયો ઓર ફાઇલ ઇમેજ ડાઉનલોડ કરવી હોય તો વિધિન સેકન્ડ્સ વી કેન ડુ ઇટ. એટલે ઇટ ઇઝ વેરી સ્પીડી. ઓટોમેશન, ઓટોમેશન મીન્સ ઓટોમેટિક. હા, વોટ એવર ઇઝ ડન થ્રુ કમ્પ્યુટર ઇઝ 100% ઓટોમેટિક. હા, વન્સ યુ હેવ ટુ ગીવ ઇન્સ્ટ્રક્શન, પછી એની જાતે ઓટોમેટિકલી બધું જ કરે છે, પછી તમારે વારે વારે એમાં ઇન્સ્ટ્રક્શન આપવાની જરૂર નથી. ઓર યુ ડોન્ટ નીડ ટુ ઇન્ટરફિયર, તમારે વચ્ચે ક્યાંય ઇન્ટરફિયર થવાનું નથી, એની જાતે એનું જે પ્રોસેસિંગ છે એ કરશે. દેન એક્યુરસી, એક્યુરસી મીન્સ એક્યુરેટ. ઇટ ઇઝ કમ્પ્યુટર ઇઝ એક્યુરેટ. એક્યુરેટ એટલે કે પરફેક્ટ. હા, વોટ એવર આઉટપુટ વિલ બી ગીવન એકદમ એ એક્યુરેટ જ હશે, એમાં કંઈ મિસ્ટેક હશે નહીં. હા, ઇફ ધ યુઝર મેક્સ મિસ્ટેક, તમે ડેટા એન્ટર કરવામાં મિસ્ટેક કરો, તો પોસિબિલિટી ઇઝ ધેર કે મિસ્ટેક થાય આઉટપુટમાં. પણ ઇફ યુ હેવ ગીવન પ્રોપર ઇન્સ્ટ્રક્શન, પ્રોપર ડેટા, દેન ધ આઉટપુટ વિલ બી એક્યુરેટ. તો તમને સાચું જ આઉટપુટ મળશે, ખોટું ક્યારેય મળશે નહીં, કે મિસ્ટેકવાળું પણ નહીં મળે. હા, જનરલી વેન વી ગો ટુ રેસ્ટોરન્ટ્સ, તો સામાન્ય રેસ્ટોરન્ટ હમણાં તો નહીં ગયા હો ઘણા ટાઈમથી, પણ એનું એક્ઝામ્પલ આપું છું. બીજા લોટ્સ ઓફ એક્ઝામ્પલ્સ આર ધેર, કારણ કે અત્યારે આપણે ગમે ત્યાં જઈએ તો કમ્પ્યુટરાઇઝ બિલ જ મળે છે. ઇવન ઇફ યુ ગો ટુ મોલ ઓર સુપર માર્કેટ ઓર મેડિકલ સ્ટોર, એનીવેર ગમે ત્યાં જાઓ તો બિલ કેવું મળે છે? કમ્પ્યુટરાઇઝ્ડ.
तो सेम वे गर्ल्स, वेन यू गो टू रेस्टोरेंट एंड वेन यू गेट द बिल, तमने कोई सारा रेस्टोरेंट में गया हो राजकोट में, आपणे पछी डिस्कस करशुं क्लास में कया कया सारा रेस्टोरेंट्स छे, ओके। तो त्या तमने जो बिल मळे तो यू जस्ट नीड टू चेक द आइटम्स कि कई कई आइटम आपणे ऑर्डर करी थी एटली ज इन्क्लूड करी छे कि ई सिवायनी, यस वी हेव टू चेक द बिल, नो धो इट इज कम्प्यूटराइज बट वी नीड टू चेक द बिल के विच आइटम्स इट हेज इन्क्लूडेड इन योर बिल्स, कारण कि ई ह्यूमन बीइंग छे, ई एंटर करे छे, एटले चांसेस ऑफ मिस्टेक्स आर देर, पण यू डोंट नीड टू चेक टोटल, कारण कि टोटल से ने थाय छे कम्प्यूटर में, यू डोंट नीड टू चेक जीएसटी, हाँ के कैलक्युलेट करवानी जरूर नहीं, नेवर, कारण के ई बधी ऑल प्रोसेसिंग इज डन बाय कम्प्यूटर। हवे जाओ तो क्यारे टोटल के जीएसटी के डिस्काउंट के ई कहीं कैलक्युलेट न करता, खाली शूँ जोवानुं के जे जे आइटम आपणे ऑर्डर करी छे वॉट एवर आइटम्स, हाँ ईज इन्क्लूड थी है कि वधारानी थी गई है कि कहीं ओछी थी गई है, देन यू हेव टू आस्क, ओके। एटले कम्प्यूटरनुं आउटपुट हमेशा एक्युरेट हशे, इफ द इनपुट इज रॉन्ग द आउटपुट विल बी डेफिनेटली रॉन्ग, ए बाबतमां पण इट इज एक्युरेट, એ ખોટું હોય તો ખોટું જ આપવાનું, ઓકે। દેન રિલાયેબિલિટી, રિલાયેબલ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિલાયેબલ, ટ્રસ્ટવર્ધી, કે જેના ઉપર તમે ડિપેન્ડ કરી શકો, જેના ઉપર તમે આધાર રાખી શકો, ઇટ ઇઝ કોલ્ડ રિલાયેબલ। હા રિલાયેબલ મતલબ કે તમે, હું તમને એક કામ સોંપું છું અને ઇફ આઈ એમ શ્યોર કે આને આ કામ આપ્યું છે એટલે એ થઈ જ જશે, દેટ મીન્સ કે યુ આર રિલાયેબલ પર્સન। અને ઘણા લોકો 100% ઇરિલાયેબલ હોય છે, ઓકે આને કામ સોંપશું એટલે નહીં જ થાય, એ ફિક્સ જ હોય, એટલે એ લોકો એ કન્ટેક્સ્ટમાં રિલાયેબલ કહેવાય કે એ નક્કી જ છે કે આને કહેશું એટલે એ થવાનું જ નથી, ઓકે એને કહેવાય ઇરિલાયેબલ પર્સન। એન્ડ જે લોકોને તમે કંઈ પણ વટ એવર અને એ પરફેક્ટ જ કરે, હા ક્યારેય મિસ્ટેક ન કરે જનરલી, એને કહેવાય રિલાયેબલ। સો ઇન દેટ કોન્ટેક્સ્ટ કમ્પ્યુટર ઇઝ વેરી રિલાયેબલ, હા તમે એના ઉપર 100%, સપોઝ કે અત્યારે તમે યુ આર સેવિંગ વન ફાઇલ, તમારું કંઈક ઇમ્પોર્ટન્ટ વર્ક એમાં સેવ કરો છો, તો ઇવન ઇફ આફ્ટર 5 યર્સ ઇફ યુ વોન્ટ ઇટ બેક તો તમને એ મળશે, બરાબર। અથવા તમે ગમે એટલું ડિફિકલ્ટ પ્રોગ્રામિંગ કરેલું છે, ડિફિકલ્ટ પ્રોસેસ કરેલું છે અને યુ આર કન્ફ્યુઝડ કે આ વ્યવસ્થિત ચાલશે કે નહીં, પણ જો તમારી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોપર હશે તો એમાં ક્યાંય વચ્ચે અટકશે નહીં, કન્ફ્યુઝ નહીં થાય, ક્યાંય એને તકલીફ નહીં પડે, ક્યાંય એને ડાઉટ નહીં થાય, એ જેમ તમે ઇન્સ્ટ્રક્શન આપી છે સાચી, સેમ વે ઇટ વિલ ફોલો, તમને વ્યવસ્થિત આઉટપુટ આપી દેશે, એટલે યુ કેન રિલાય ઓન કમ્પ્યુટર। સો ગર્લ્સ, 4 કેરેક્ટરિસ્ટિક્સ વી હેવ ડિસ્કસ્ડ, સ્પીડ, ઓટોમેશન, એક્યુરસી એન્ડ રિલાયબિલિટી। ધેર આર મેની અધર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર, અને જનરલી આસ્ડ ક્વેશ્ચન કે એક્ઝામમાં પૂછાતો હોય છે, વોટ ઇઝ કમ્પ્યુટર, એક્સપ્લેઇન ઓર રાઇટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર, તો ત્યારે બુકમાં છે ને આ બધું આપેલું જ છે, પ્રોપરલી વિથ પ્રોપર એક્સપ્લેનેશન, વિથ પ્રોપર એક્સપ્લેનેશન, એટલે અહીંયા તમે ખાલી એના ટોપિક જે છે સ્પીડ ઓટોમેશન એ રીતે લીધેલું છે, બટ વોટ આઈ હેવ એક્સપ્લેન્ડ, અત્યારે હું જે બધું બોલીએ કે ટોપિક ડિટેલમાં, એ બધું બુકમાં આપેલું છે, એટલે ડિટેલમાં ન લખો તો ચાલશે, પણ એટલીસ્ટ આ જેટલું પણ સ્લાઇડમાં છે એટલું તમે લખતા રહેજો, ઇટ વિલ બી વેરી હેલ્પફુલ ટુ યુ ઇન ફ્યુચર, ઓકે। એન્ડ આઈ મે ઓલ્સો, ક્યારેક આપણે લાઈવ મીટિંગ કરીએ અથવા કોલેજ આવો ત્યારે હું ચેક પણ કરીશ, એટલે ઇટ ઇઝ બેટર। દેર આર મોર કેરેક્ટરિસ્ટિક્સ બટ ટુડે આઈ એમ નોટ ડિસ્કસિંગ ધેમ બીકોઝ ઇટ ઇઝ નાવ સ્ટોરી ટાઈમ। ગર્લ્સ, આઈ એમ નોટ અ ગુડ સ્ટોરી ટેલર, પણ વાંચવાનો ખૂબ શોખ છે, એટલે ક્લાસમાં જનરલી આઈ શેર શોર્ટ સ્ટોરીઝ, કાયમ ન કરતી હોઉં પણ ક્યારેક ઓન સ્ટુડન્ટ્સ ડિમાન્ડ, સ્ટુડન્ટ્સ ડિમાન્ડ કરે તો જનરલી હું કહેતી હોય, પણ અહીંયા બીકોઝ ઇટ ઇઝ ઓનલાઈન લેક્ચર એટલે થોડું સ્લો પણ જવું પડે એમ છે, કારણ કે તમને લોકોને ડાયજેસ્ટ કરતા ટાઈમ લાગે અને થોડા તમે યુઝ ટુ પણ ન હો તો કંટાળો પણ આવે, એટલે શરૂઆતમાં એટ ધ એન્ડ ઓફ એવરી લેક્ચર આઈ શેલ ટેલ યુ અ સ્ટોરી, નાનકડી એવી 5 મિનિટ થાય એવી મોટિવેશનલ સ્ટોરી કહીશ। ઘણી બધી સ્ટોરીઝ તો વાંચતા આપણે, તમે લોકો પણ વાંચતા હશો, આપણે ક્લાસમાં તમે આવો ત્યારે ડેફિનેટલી તમારી પાસેથી પણ હું
શેર કરાવીશ. ઘણી બધી આપણે રીડ કરતા હોઈએ છીએ, એમાં ઘણામાંથી ઘણું બધું શીખવા પણ મળે છે. અમુક થોડીક ઇઝી હોય, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ઇઝી ટુ ડાયજેસ્ટ, અમુક થોડીક ટફ હોય, વાર લાગે સમજતા જરાક. આઈ ડોન્ટ નો યોર લેવલ, તમારા લોકોનું તમે, કારણ કે આપણે મળ્યા જ નથી એટલે લેવલ ખબર નથી તમારા લોકોનું. બટ હું એક સિમ્પલ નાની સ્ટોરીથી સ્ટાર્ટ કરીશ, પછી જોઉં છું તમને કેવો ઇન્ટરેસ્ટ પડે છે તો મને ખ્યાલ આવશે. યુ કેન રાઇટ, તમને આમાં કંઈ સમજાય, મજા આવે કે ન સમજાય ઇન કેસ સ્ટોરી કે, તો યુ કેન રાઇટ ઇન કમેન્ટ્સ. હા, જ્યારે વિડીયો તમે જુઓ તો કમેન્ટ્સ હશે એમાં તમે લખી શકો છો, તો તમારામાં રિસ્પોન્સ મને ખબર પડે કે તમને કેવીક મજા આવે છે કે સમજાય છે કે નહીં. આઈ ડોન્ટ માઇન્ડ, યુ કેન રાઇટ ગર્લ્સ. ઓકે, હવે એક સ્ટોરી કરું છું. એક વખત એક નાનું ગામડું હતું, અને એ ગામડામાં બે દેડકા, ફ્રોગ, ટાઇની ફ્રોગ્સ, બે નાના નાના દેડકા જે છે એ રાત્રે ફરવા નીકળ્યા. હા, રાત્રે ઓછો ઓછો વરસાદ પડેલો હતો અને રાત્રે બે દેડકા ફરવા નીકળ્યા. દેડકા પાણીમાં પણ રહી શકે, જમીન પર પણ ચાલી શકે, આપણે જોયા હોય ઘણી વખત. એટલે એ બે ફરવા નીકળ્યા. ફરતા ફરતા એક નાનું ઘર હતું, એમાં અંદર બેસી ગયા. ઘરના કિચનમાં અંદર જતા રહ્યા. હવે ગામડું હતું એટલે ત્યાં બધું દૂધ, છાશ, માખણ, દહીં બધું ઇઝીલી અવેલેબલ હોય, બધાના ઘરે ગાય ભેંસને બધું હોય. એટલે એ બે જણા કૂદતા કૂદતા અચાનક એક નાનું એવું વાસણ હતું માટીનું, ત્યાં માટીના વાસણમાં બધું છાશ, દહીં, દૂધ ભરતા હોય, તો એમાં પડી ગયા. કૂદકા ગોળેટકાને તો કૂદકા મારવાની આદત હોય એટલે જમ્પ કરતાં કરતાં એક વાસણમાં પડી ગયા બે જણા. હવે એ ગર્લ્સ વાસણ જે હતું એમાં છાશ ભરેલી હતી, જેનું માખણ આપણે બનાવતા હોય, મમ્મી બનાવતા હોય ઘરે, તમે તો નહીં જ બનાવતા હોય નો, પણ મમ્મી બનાવતા હોય એવી છાશ હતી એની અંદર. હવે છાશમાં તો બે જણા ડૂબવા માંડ્યા. હા, દેડકા બે જણા છાશની અંદર, કારણ કે એની છાશ હોય ને એની ડેન્સિટી વધારે હોય, પાણી જેટલી એ પતલી ન હોય એની ડેન્સિટી, માખણની છાશની ડેન્સિટી વધારે હોય, એટલે એ બે જણા ડૂબવા માંડ્યા. એમાં ડૂબવા માંડ્યા તો એક દેડકો હતો એ તો કૂદકા મારી મારીને થાકી ગયો. બહુ થોડીક વાર એ લોકોએ જમ્પ કર્યો બચવા માટે, પણ પછી તો જમ્પ ન કરી શક્યો કે હવે આમાં પોસિબલ નથી કે આમાંથી આપણે કોઈ રીતે બહાર નીકળી શકીએ, કારણ કે રાત પડી હતી, સવાર સુધી તો કૂદકા મારીએ તો શું થાય, એમને જ મરી જાય માણસ કૂદકા મારી મારીને. એટલે કે હવે આમાં જમ્પિંગની આપણી કેપેસિટી નથી, બરાબર, આપણે હવે અત્યાર નાખી દઈએ છીએ અને હું પ્રયત્ન છોડી અને ડૂબી જાઉં છું. એટલે એણે હતાશ થઈ ગયો, ડિસપોઈન્ટ થઈ ગયો, એટલે એણે પ્રયત્નો છોડી દીધા, કૂદવાનું બંધ કરી દીધું અને એ પડી ગયો, એ એમાં છાશમાં ડૂબી ગયો. બીજો દેડકો જે હતો હી કેપ્ટ ઓન જમ્પિંગ, એણે કન્ટિન્યુઅસલી જમ્પિંગ ચાલુ જ રાખ્યું, કન્ટિન્યુઅસ પ્રોસેસ રાખ્યું એણે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, કે હું જ્યાં સુધી મરતો નથી ત્યાં સુધી તો હું જીવવાના પ્રયત્નો ચાલુ રાખું, જ્યાં મરી જાઉં હં બેહોશ થઈને તો અલગ વાત છે, પણ જ્યાં સુધી મારામાં તાકાત છે, હં મનથી હું થાકેલો નથી, શરીર મારું સપોર્ટ કરે છે, ત્યાં સુધી મારી હિંમત હારવી નથી, ત્યાં સુધી હું કૂદકા માર્યા કરીશ. એટલે એણે કૂદકા મારવાના ચાલુ રાખ્યા. થોડીક વાર થઈ ને તો એ જે છાશ હતી એમાંથી એક માખણનો લંપ, માખણ બહાર નીકળે ને ક્યારેક જોયું છે, તો ખાધું તો હોય જ બરાબર, ઘરનું માખણ, અમૂલ બટર નહીં, એટલે એ જે માખણનો લંપ છે એ છૂટો પડી ગયો, એક માખણ છૂટું પડી ગયું થોડુંક, એટલે એ તરવા માંડે, માખણ છૂટું પડે ને એટલે એ છાશ ઉપર તરવા માંડ્યું, એટલે એ દેડકો એના ઉપર બેસી ગયો. એટલું મોટું લંપ હતું કે એનાને દેડકા તો એનું વજન બહુ હોય નહીં એટલે એના ઉપર બેસી ગયો, અને જેટલો ટાઈમ બાકી હતો રાતનો એટલો એના ઉપર પસાર કર્યો. સવારે એ ઘરની જે લેડી હતી એણે આવીને જોયું એમાં છાશમાં હલાવતા પહેલાં, તો એક એક માખણ હતું એના ઉપર એક દેડકો બેઠેલો હતો, નાનો એવો નાનકડો દેડકો, એટલે તરત જ એણે હાથેથી દેડ પકડી અને દેડકાને બહાર કાઢી લીધો અને સેફલી દેડકો નીકળી ગયો અને બચી ગયો. ધ સ્ટોરી ઇઝ ઓવર. નાવ ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ગર્લ્સ, આના ઉપરથી આપણે શું શીખવાનું છે કે વી શુડ નેવર સ્ટોપ ટ્રાઇંગ. ક્યારેય ક્યાંય કાંઈ પણ ફિઝિકલ હોય, મેન્ટલ હોય, ફાઇનાન્શિયલ હોય, સોશિયલ હોય, એની
એની કંઈ પણ પ્રોબ્લેમ આપણી સામે આવ્યો છે કે કંઈ પણ કામ આપણી સામે આવ્યું છે, હા ચેલેન્જિંગ વર્ક હોઈ શકે, તો આપણે ક્યારેય પ્રયત્નો કરવાનું બંધ કરવું જોઈએ નહીં. હા કન્ટિન્યુઅસલી આપણે પ્રયત્ન ચાલુ જ રાખવા જોઈએ આપણા, જેથી કરીને એનું ક્યાંક, હા મહેનત કરેલી ક્યારેય નકામી જતી જ નથી, ક્યાંક કોઈ જગ્યાએ યુ કેન ગેટ ધ આઉટપુટ, તમને ક્યાંક તો એનું રિઝલ્ટ મળે જ. ડેફિનેટલી યુ વિલ ગેટ ધ રિઝલ્ટ જો પ્રયત્ન ચાલુ રાખ્યા હોય તો. પણ જો મનથી ભાંગી ગયા એક વખત કે હવે આપણાથી કંઈ થાય એમ નથી, દેન ઇટ્સ ઓવર. આ બધી તાકાત ક્યાં છે? આપણા મનમાં છે, આપણા મગજમાં છે. હા શરીર તો એ કે જેમ એવી રીતે એને ફોલો કરે છે. ફાઇન, સો આઈ હોપ યુ એન્જોયડ ધ સ્ટોરી, યુ ઓલ્સો એન્જોયડ ધ લેક્ચર. We shall continue in this way only through online lectures. પછી લાઈવ આવો ત્યારે કાંઈ નક્કી નહીં, ત્યારે કદાચ થોડી મેથડ ચેન્જ થઈ જાય, પણ ઓનલાઈનમાં તો હમણાં 10-12 લેક્ચર સુધી આ સેમ મેથડ જ રહેશે. ઓકે, થેન્ક યુ ઓલ, હેવ અ નાઇસ ડે, ટેક કેર, ગુડ બાય.